भावना विषय अभ्यास करियो छी एमा माल मिलकत अंगेना जे व्यवहार होता है एना विषय अभ्यास करियो तो अरे आज ना वीडियो अंदर आपने जे माल ने अन्य रीते जावा को छे बराबर ने अन्य रीते जावा को जे वेचाण सिवाय ने दाखला तरीके दरवाजा मा आपेलो माल होय चोरी थी गए माल होय अथवा तो कोई आपकी बड़ी गए माल होय तो एवा जे संजोगों मा आपणे आपणा ચોપડાની અંદર એટલે કે આમનોંધમાં શું નોંધ કરવી એના વિશે અભ્યાસ કરીશું બરાબર તો સૌપ્રથમ વાત કરીએ આપણે અન્ય રીતે માલની જાવકો અન્ય રીતે માલની જાવક એટલે સબ અંગત વપરાશ માટે લીધેલ માલ આપણે અગાઉના વિડીયોની અંદર પણ જોઈ ગયા કે અંગત વપરાશ માટે લીધેલ માલ એટલે શું કહેવાય આને ઉપાડ શું કહેવાય આને ઉપાડ બરાબર ને અંગત વપરાશ માટે રોકડ લીધી હોય તો પણ ઉપાડ કહેવાશે માલ લીધો હોય તો પણ ઉપાડ જ કહેવાશે એટલે ઉધાર ખાતું ઉપર ખાતું ઉધાર કરીશ બરાબર પરંતુ જમા ખાતું શું કરીશ ત્યારે આપણે ધંધામાંથી રોકડ જાય જાય ત્યારે શું કરીએ છીએ જાય તો જમા એટલે ઉપર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરતા હતા પરંતુ ધંધામાંથી જ્યારે માલ જાય ત્યારે એવા સંજોગોમાં શું લખવાનું ઉપર ખાતે ઉધાર એક અસર તો બરાબર છે પરંતુ બીજી જમા અસર શું થશે તો કે તે ઉપાડતી ગયેલ માલ ખાતે અથવા તો ખરીદ ખાતે બરાબર તો અહીંયા આપણે એ રીતે અહીંયા એન્ટ્રી ઉપાડ અને અન્ય રીતે માલની જાવકો છે એ અન્ય રીતે માલની જાવકોને આપણે ઉધાર અસર અને જમા અસર કેવી રીતના આપીશ તેના વિશે અભ્યાસ કરીએ તો અંગત વપરાશ માટે લીધેલ માલ જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ ધર્માદામાં આપેલ માલ હાથી પડી ગયેલ માલ નમૂના તરીકે મફત આપેલ માલ ધંધામાંથી ચોરાય ગયેલ માલ તો આવા સંજોગોમાં આપણે આમનો શું કરીએ બરાબર તો સૌપ્રથમ અંગત વપરાશ માટે લીધેલો માલ હમણાં જ કીધું ને કે અંગત વપરાશ માટે લીધેલો માલ એટલે કે આપણે ઉપાડ ખાતે એક અસર થઈ ગઈ ચાલો ઉપાડ ખાતે અહીંયા લખેલું છે આપણે કોષ્ટકની અંદર અહીંયા નંબર 5 ઉપર આપેલી છે અસર કોષ્ટકમાં બરાબર તો ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય ત્યારે એક અસર શું થશે ઉપાડ ખાતે આ અસર કેવી આવશે આ ઉધાર અસર છે કેવી અસર છે ઉધાર હવે જમા અસર જો રોકડ લઈ ગયો હોય ધંધામાં માલિક તો રોકડ ખાતે આવે પરંતુ અહીંયા શું થશે માલ લઈ જાય તો તેવા સંજોગોમાં ઉપાડી ગયેલ માલ ખાતે અથવા તો ખરીદ ખાતે લખી શકાય એટલે આપણે જમા અસર કઈ આપવાની ખરીદ ખાતે લખવાનું બરાબર છે અથવા તો ઉપાડી ગયેલ માલ ખાતે તો આ રીતે આપણે બે અસર આપી શકીએ બરાબર ને કે અંગત વપરાશ માટે ઘર વપરાશ માટે લીધેલો માલ હોય તો પણ ઉપાડી ગયેલો માલ કહેવાય તો ખરીદ ખાતે જમા અસર થવાય બરાબર એક અસર ઉપાડ ખાતે ઉધાર બીજી અસર જમા અસર ઉપાડી ગયેલ માલ ખાતે અથવા તો ખરીદ ખાતે પરંતુ આપણે કયો લખવાનો ખરીદ ખાતે જમા જ અસર આપવાની બરાબર બીજું જાહેરાતમાં નમૂના તરીકે વેચેલમાં ઘણી વખત ઉત્પાદકો બરાબર અથવા તો આપણે જે ઉત્પાદન કરતા હોઈએ તો વધુ ને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે શું કરીએ છીએ જાહેરાત કરતા હોઈએ છીએ બરાબર તો જાહેરાતોને આકર્ષવા માટે શું કરીએ આપણે વધારાની વસ્તુઓ પેદાશો છે ગ્રાહકને મફતમાં આપીએ જેથી કરીને ગ્રાહક વાપરે અને એ વસ્તુની ગુણવત્તા જોઈ અને ખરીદી શકે એટલા માટે આપણે શું કરીએ એને કે મફતમાં પેલા ગ્રાહકને આપીએ તો એ શું કહેવાય એમાંથી કોઈ ઉત્પાદન મળતું નથી બરાબર તો અહીંયા કે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલો માલ બરાબર તો શું કહેવાશે એને આપેલ છે નંબર 7 ઉપર કે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલો માલ કોના ખાતે ઉધાર કરવાનો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર બરાબર જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા શું આવશે અહીંયા સર જમા સર તે ખરીદ ખાતે જમા અથવા તો જાહેરાતથી ગયેલ માલ ખાતે જમા બરાબર છે આ રીતે આપણે એની જમા અસર આપી શકીએ ખબર પડી કે જાહેરાતમાં
નમૂના તરીકે વેચેલ માલ બરાબર તો એ જે છે એ આપણે જાહેરાત ખર્ચ ખાતે ઉધારીશું અને એની જમા અસર છે ખરીદ ખાતે જમા કરીશું ધર્માદામાં આપેલ માલ ઘણી વખત આપણે ધર્માદાની અંદર રોકડ પણ આપતા હોઈએ જ્યારે રોકડ આપીએ ત્યારે ધર્માદા ખર્ચ ધર્માનું શું કહેવાશે ખર્ચ કહેવાશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એ રીતે અસર કરી આપે બરાબર રોકડ જાય એટલે જમા પરંતુ ધર્માદાની અંદર આપણે રોકડની જગ્યાએ આપણે માલ આપીએ તેવા સંજોગોમાં શું અસર આપવી તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર એક અસર શું થશે નહીં તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર એક અસર તો બરાબર સેમ ટુ સેમ ઉધાર તો એની જ રહેવાની પરંતુ જમા અસર શું થશે અહીંયા માલ જાય છે માલ જાય એટલે શું કહેવાય ખરીદ ખાતે જમા બરાબર હવે ખરીદ ખાતે જમા અથવા તો ધર્માદાથી માલ ગયેલ ધર્માદાથી ગયેલ માલ ખાતે જમામાં લખી શકાય પરંતુ આપણે શું લખવાનું ધર્મા ખરીદ ખાતે જમા બરાબર તો એવી રીતે અહીંયા આગથી બળી ગયેલ માલ આપતી ધંધામાં આપતી નુકસાન થાય આપતી માલ મળી જાય તો તેવા સંજોગોમાં શું અસર આપવી બરાબર એટલે અહીંયા આગથી નંબર આપતી માલ મળી ગયેલ મળી જાય ત્યારે તેવા સંજોગોમાં એની ઉધાર અસર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તો અહીંયા એક અસર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા અહીંયા તમારે જમા અસર છે એ જો માલની આવકો હોય તો બધી એની અંદર ખરીદ ખાતે જમા કરી દેવાય એટલે જે અહીંયા આપેલા છે પાંચે પાંચ અંગત વપરાશ માટે લીધેલો માલ જાહેરાત નમૂના તરીકે આપેલો માલ ધર્માદામાં આપેલો માલ આખી થયેલ નુકસાન અથવા તો નમૂના તરીકે મફતમાં વેચેલો માલ બધા જ કઈ અસર પામશે જમા અસર ખરીદ ખાતે જમા બરાબર એમાં ઉધાર અસર છે કે તો અહીંયા આગથી મળી ગયેલ માલ હતો તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર એટલે ખરીદ ખાતે જમા બરાબર એ રીતના નમૂના તરીકે મફત મળેલ માલ બરાબર ઘણી વખત આપણને નમૂના તરીકે માલ મફત મળે છે તો શું કરીશું આપણે તો હવે એ મફત મળેલો માલ હોય અને એ માલને આપણે વેચીએ તો શું થશે રોકડ ઉપજશે બરાબર ને જો મફત નમૂના તરીકે માલ મળેલો હોય તો એ માલ વેચીએ તો રોકડ ઉપજે રોકડ ધંધામાં આવે આવે તો ઉધાર શું આવશે રોકડ આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર તે ધંધો માલ કેવી રીતના જાય છે વેચાણ થઈને જાય છે તેથી તે વેચાણ ખાતે જમા બરાબર ભલે મફતમાં માલ મળ્યો પરંતુ આપણે જયારે વેચીએ છીએ ત્યારે આપણને આવક પ્રાપ્ત થતી હોય છે બરાબર ને તો આવે રોકડ આપણને મળે આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા બરાબર હવે ધંધામાંથી માલ ચોરાઈ જાય ત્યારે બરાબર ને ઘણી વખત આપણને શું કહેવાય ધંધાનું નુકસાન કહેવાય તો ધંધામાંથી જયારે માલ ચોરાઈ જાય ત્યારે તેવા સંજોગોમાં શું અસર આપવી તો પહેલી ઉધાર અસર ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે શું થશે અહીંયા ખરીદ ખાતે જમા બરાબર એટલે અહીંયા તમારે એટલી ધ્યાન રાખવી કે આવા સંજોગોમાં કોઈ પણ જયારે વ્યવહાર થાય બરાબર અંગત વપરાશ માટે લીધેલો માલ આપેલો લીધેલો માલ હોય જાહેરાતમાં આપેલો હોય ધર્મદા ખાતે આપેલો હોય તો તેવા સંજોગોમાં જે માલ છે ધર્મદા ખર્ચ ખાતે હોય તો ધર્મદા ખર્ચ ખાતે ઉધાર કરવાનો અને બીજી અસર એની ખરીદ ખાતે જમા થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એની અસર અન્ય રીતે માલની જાવકો છે એની ઉધાર અસર અને એક જમા અસર શીખ્યા હવે એ પ્રશ્ન એ પહેલા આપણે જોઈ લઈએ કે ઉધાર માલની ખરીદી ઉધાર માલ ખરીદીએ ત્યારે એનો અસર શું થશે માલ જયારે ઉધાર કરતા હોય ત્યારે શું થશે એક અસર પહેલા તો ખરીદ ખાતે ઉધાર આવવાનું બરાબર બીજી અસર કે જેની પાસેથી આપણે માલ ઉધાર કરીએ છીએ એ વ્યક્તિનું નામ બરાબર ને હવે જેની પાસેથી આપણે માલ ખરીદીએ છીએ એ વ્યક્તિનું નામ અથવા તો કોઈ લેનદાર લેનદાર કેમ વેપારી એટલે
જેની પાસે આપણે માલ છે જે કોઈ પાસેથી માલ ખરીદી વેપારી પાસેથી માલ ખરીદવાના બરાબર વેપારી અથવા તો લેનદાર બરાબર કારણ કે એ વ્યક્તિ આપણો લેનદાર બનવાનો છે આપણે એના દેવાદાર હોઈશું બરાબર એટલે ઉધાર માલ ખરીદી ત્યારે ખરીદ ખાતે ઉધાર લખવું અને વેપારી જે તે વેપારી તો વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિનું નામનો ઉલ્લેખ કરો અથવા તો લેનદાર હોય તો લેનદારના નામનો ઉલ્લેખ કરી અને તેના ખાતે જમા કરવાનો બીજું ઉધાર માલ વેચીએ ત્યારે હવે આપણે ખરીદેલો માલ આપણે શું કરીશું ઉધારમાં વેચીશું તો કોને આપણે માલ વેચીશું ગ્રાહકને બરાબર ને તો એની એક અસર ઉધાર અસર શું થશે જે તે ગ્રાહક ખાતે ઉધાર બરાબર ને ગ્રાહક અથવા તો દેવાદાર કેમ દેવાદાર આપણે એના લેનદાર છીએ એટલે એ આપણો શું થશે દેવાદાર થશે તો ગ્રાહક કે દેવાદાર ખાતે ઉધાર તે માલ જાય છે પરંતુ કેવી રીતના જાય છે વેચાણ થઈને જાય છે તો તે વેચાણ ખાતે જમા આ રીતે આપણે જયારે ઉધાર માલ અને ઉધાર માલ વેચીએ અથવા ઉધાર માલ કરીએ ત્યારે આ રીતે અસર આપતા હોઈએ છીએ હવે જે માલ ઉધાર વેચેલો હોઈએ બરાબર ને જે માલ આપણે ઉધાર વેચીએ અને એ માલ કોઈ નુકસાની વાળો હોવાથી અથવા તો કોઈ પણ સંજોગોમાં જે ગ્રાહક છે આપણને પરત કરે શું કરશે ગ્રાહક આપણને માલ પરત કરે વેચેલો માલ પરત આવે તો શું કહેવાય ને વેચાણ પરત બરાબર છે તો જયારે વેચેલો માલ પરત આવે તો તેવા સંજોગોમાં વેચાણ પરત ખાતે ઉધાર આવશે શું આવશે સર વેચાણ ની ઉલટી કરી નાખવાની વેચાણ ખાતે શું થાય જમા થાય તો એની જગ્યાએ વેચાણ પરત ખાતે ઉધાર થશે તે જે તે ગ્રાહક કે દેવાદાર ખાતે જે વ્યક્તિ આપણને માલ પરત કરે એના ખાતે જમા કરી નાખવા કે કારણ કે આગળ આપણે એના ખાતે ઉધારેલું હશે બરાબર ને તો એના ખાતે પછી શું કરવું પડશે આપણે જમા કરવું પડશે એટલે અહીંયા વેચાણ પરત ખાતે ઉધાર તે જે તે ગ્રાહક અથવા દેવાદાર ખાતે જમા એ રીતે ખરીદ પર ખરીદેલો માલ હોય આપણે કોઈ વેપારી પાસેથી અને એ માલ નુકસાની વાળો હોય તો તેવા સંજોગોમાં આપણે શું કરીશું એ માલને પરત કરીશું તો એને શું કહેવાશે ખરીદ પર ખરીદી ઉધાર આવે એટલે ખરીદ પર જમા થાય બરાબર તો શું લખાય વેપારી અથવા લેનદાર ખાતે ઉધાર તે ખરીદ પર ખાતે જમા તો આ રીતે આપણે ખરીદી અને ખરીદ પર વેચાણ અને વેચાણ પર ની આમનો છે કરી શકીએ બરાબર એટલે અહીંયા ખાસ જોઈ લેજો ખરીદી એની અસર ઉધાર હોય અને ખરીદ પર ની અસર કેવી હોય જમા હોય જમા અને વેચાણ એની અસર જમા હોય અને એની વેચાણ પરત ની અસર કેવી હોય ઉધાર કેવી અસર હોય ઉધાર હોય કારણ કે ક્રોસ એન્ટ્રી થતી હોય છે